વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવી સરસ મજાની ટેસ્ટી અને ખાવામાં પહોંચી એવી સાબુદાણા બટાકાની ચકરી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ચકરી બનાવવા માટે અહીંયા 1 કિલો સાબુદાણા લીધા છે. જ્યારે પણ તમે સાબુદાણાના પાપડ કે ચકરી બનાવો ત્યારે પેકેટના કે સારી ક્વોલિટીના સાબુદાણાનો જ ઉપયોગ કરવાનો. તો અહીંયા જે આપણે મીડિયમ સાઇઝના સાબુદાણા ખીચડી બનાવવા માટે વાપરતા હોઈએ છીએ એ લેવાના છે. પહેલાં તો સાબુદાણાને ચાળીને સાફ કરી લેવાના અને હવે આને પાણી ઉમેરીને સરસ રીતે ધોઈ લેવાના છે, જેથી સાબુદાણામાં જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય. તો સાબુદાણાને સરસ રીતે ધોઈ લઈએ પછી સાબુદાણા ડૂબે એના કરતાં પણ થોડું વધારે પાણી આમાં ઉમેરવાનું છે. તો અહીંયા મેં 1 કિલો સાબુદાણામાં 750 ml જેટલું પાણી ઉમેર્યું છે. અને આ રીતે સાબુદાણાને પલાળીને 7 થી 8 કલાક માટે કે પછી જો તમારે બીજે દિવસે ચકરી કરવાની હોય તો આખી રાત માટે પલાળીને રાખવાના. તો અહીંયા મેં સાબુદાણાને આખી રાત પલાળીને રાખ્યા છે અને હવે આ સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. સાબુદાણા આ રીતે છૂટા હોવા જોઈએ, સાથે જ્યારે તમે એનો દાણો દબાવો ત્યારે સરળતાથી દબાઈ જવો જોઈએ. તો હવે આ સાબુદાણાને બાફવાના છે. તો સાબુદાણાને તમે તપેલામાં પણ બાફી શકો છો. અત્યારે હું એને વરાળે બાફવાની છું. તો એક ઢોકળિયામાં મેં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે આ રીતની જે કાણાવાળી પ્લેટ આમાં આવતી હોય છે એ મૂકવાની. અને જો તમે ઓછા સાબુદાણા લીધા હોય તો એક જ વારમાં બધા સાબુદાણા મૂકી દેવાના. અત્યારે મેં 1 કિલો સાબુદાણા લીધા છે એટલે બધા સાબુદાણા એક વારમાં નહીં આવી રહે, એટલે અડધા સાબુદાણા હું આમાં એડ કરી દઉં છું. તો સાબુદાણાને આ રીતે થોડા લેવલમાં કરી દેવાના અને પછી આના ઉપર ઢાંકણ ઢાંકીને આને હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે બાફવાના છે. 10 મિનિટ પછી સાબુદાણાને ચેક કરી લેવાના. તો 10 મિનિટ પછી સાબુદાણા તમને આ રીતે થોડા ટ્રાન્સપરન્ટ થયેલા દેખાશે. આ રીતે સાબુદાણા બફાઈ જવા જોઈએ, સાથે જ એ આ રીતે છૂટા પણ હોવા જોઈએ. આ સાબુદાણાને બીજા એક મોટા વાસણમાં લઈ લેવાના અને આ જ રીતે જે બાકીના 500 ગ્રામ સાબુદાણા વધ્યા છે એને પણ સેમ આ જ રીતે જ હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે બાફવાના છે. તો બીજા સાબુદાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. ગેસ બંધ કરીને આને પણ એ જ વાસણમાં લઈ લેવાના છે. તો બધા સાબુદાણા બફાઈને થોડા ઠંડા થઈ જાય એ પછી આમાં 1 કિલો બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો. તો અહીંયા મેં જેટલા સાબુદાણા લીધા છે એટલા જ બટાકા લીધા છે. બટાકા જેટલા ઓછા હોય એટલી જ ચકરી ખાવામાં ખૂબ જ સરસ બનતી હોય છે. તમને એવું લાગે કે બાફેલા બટાકા સહેજ કડક રહ્યા છે તો તમે એને છીણીથી છીણી નાખજો જેથી બટાકાના કોઈ મોટા મોટા ટુકડા ના રહે. હવે એક મિક્સર જારમાં મેં 150 ગ્રામ મીડિયમ તીખા લીલા મરચા, 1 ચમચી જીરું અને 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીને આને પાણી વગર જ વાટી લીધું છે. ખાંડ ઉમેરવી કમ્પ્લીટલી ઓપ્શનલ છે, ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. પણ અત્યારે હું ચકરીમાં થોડી ખાંડ અને લીંબુ બંને ઉમેરવાની છું. મરચાની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય, પણ જ્યારે પણ તમે આ રીતની ચકરી બનાવતા હોય ત્યારે ચકરી જ્યારે સુકાય અને પછી જ્યારે આપણે એને તળીએ ત્યારે તીખાસ થોડી ઓછી થઈ જતી હોય છે, એટલે આ મિશ્રણને જો તમે થોડું તીખું રાખશો તો ચકરી બન્યા પછી ખૂબ જ સરસ લાગતી હોય છે. પછી આમાં 2 થી 2.5 ચમચી કે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. જો બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો એ પ્રમાણે ઉમેરવાનું. થોડું જીરું મેં મરચા ક્રશ કરતી વખતે જ એડ કર્યું છે અને થોડું આખું જીરું અત્યારે પણ એડ કરી દેવાનું. કાચું જીરું એડ કરવાનું છે. ચકરીને કોઈ કલર આપવો હોય તો તમે આમાં થોડો ફૂડ કલર પણ એડ કરી શકો છો. પછી 1 મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો. જણાવ્યું એ પ્રમાણે ખાંડ અને લીંબુ ઉમેરવું કમ્પ્લીટલી ઓપ્શનલ છે, પણ જો થોડું ખાંડ અને લીંબુ ઉમેરશો તો ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આ બધી વસ્તુને હાથથી સરસ રીતે મિક્સ કરવાની છે અને આ મિશ્રણ 9 સેકું ગરમ હોય એ ટાઈમે જ આને મિક્સ કરવાનું, જેથી બટાકા અને સાબુદાણા એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તમે જ્યાં રહેતા હોય ત્યાં તાપ ના આવતો હોય તો આ ચકરીને તમે ઘરમાં પણ બનાવી શકો છો. ઘરમાં ચકરીને સુકવતા 2 થી 3 દિવસ લાગતા હોય છે અને જો તમે આને તાપમાં સુકવતા હોય તો 1 થી 1.5 દિવસમાં જો એકદમ સરસ તાપ આવતો હોય તો ચકરી સુકાઈ જતી હોય છે. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી તમારે આને ટેસ્ટ કરી લેવાનું. તમને આમાં મીઠું કે હજુ લીલા મરચા ઉમેરવા જેવા લાગતા હોય તો ઉમેરી શકો છો. તો આ ચકરીને પોચી બનાવવા માટે આમાં કોઈ બેકિંગ પાવડર કે સોડાનો ઉપયોગ નથી થતો હોતો. જે આ મેઝરમેન્ટ લઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે
અને પછી સાબુદાણાને આ રીતે સરસ રીતે બાફીને તમારે આમાં મિક્સ કરવાના. કોઈ બટાકાની નાની નાની કણી રહી ગઈ હોય તો એને સરસ રીતે મિક્સ કરી દેવાની. તો ફાઇનલી આ રીતનું આનું મિશ્રણ રહેશે. હવે આને કોઈ પ્લાસ્ટિકની મોટી થેલીમાં કે પછી સેવ બનાવવાના સંચામાં જે સ્ટાર જાળી હોય છે એ લગાવીને ચકરી બનાવવાની છે. બે કે ત્રણ દિવસ પછી ચકરી સરસ રીતે સુકાઈ જાય એ પછી તમે આને ડબ્બામાં ભરીને 1-2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને ચકરીને પ્રોપર સૂકવીને પછી ડબ્બામાં ભરવાની. જો આમાં સેજ પણ ભેજ હશે તો ચકરી લાંબો ટાઈમ સુધી સારી નહીં રહે. તો અને એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરવાની. તો તમે પણ આ રીતે આ સાબુદાણા બટાકાની સરસ મજાની ટેસ્ટી ચકરી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.